हेलो मित्रों, वेलकम टू गुजरात बायोलॉजी नीट क्यू एंड ए। हूँ छूँ मनीष मेवाड़ा। मित्रों, नीट 2021 परीक्षा अत्यंत नजीक है, एना मित्रों फॉर्म भरवा एप्लिकेशन फॉर्म पर ओपन थी चूक्या है। मित्रों, घना बदा विद्यार्थी फॉर्म भरवा शुरू कर दीधु हे, पण अत्यारे मित्रों मने घना बदा विद्यार्थी प्रश्नों पूछी रहा है, खूबज बदा जेना माटे मित्रों ऑलरेडी प्रीवियस एक वीडियो तो बनावेलो छे नीट माटे नवो जे नवी मेथड आवी छे, नवी पेटर्न आवी छे, एना विशेनो वीडियो मैं प्रीवियस बनावी दीधो छे, बहु शॉर्ट छे, एक वार जोई लेजो। आजे मित्रों केटलाक विद्यार्थीओ मने आजे प्रश्न पूछा, जेमने बीएससी शुरू छे ए लोको नीट आपवा मांगे छे, जेमने बीएससी कम्प्लीट थई गयुं छे ए लोको नीट आपवा मांगे छे, जे लोको मतलब फॉर्म भरी रह्या छे एमने तकलीफ पड़ी छे कोड। मित्रों, आजे स्पेशल आपणे एक वीडियो बनावीशुं के तमारा ज्यारे फॉर्म भरो छो त्यारे अंदर एक ऑप्शन आवे छे क्वालिफिकेशन एंड क्वालिफाइंग एक्जामिनेशन कोड, राइट, કે તમારે એક્ઝામિનેશન કોડ કયો નાખવો। 1-7 કોડ છે મિત્રો, 1-7 કોડ છે, અને આ 7 કોડમાંથી તમારે કયો કોડ નાખવો, રાઈટ। તો ઘણા બધા ઓપ્શન છે મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ નીટ એક્ઝામ આપતા હશે, રાઈટ। તો દરેક વિદ્યાર્થીની કન્ફ્યુઝન આ વિડીયોમાં ક્લિયર થઈ જશે મિત્રો। ગુજરાતના વિદ્યાર્થીઓ સ્પેશિયલ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો બનાવી રહ્યો છે, જે ગુજરાતી સમજી શકે છે, રાઈટ, એમને ક્લિયરલી સમજ પડી છે। ઘણીવાર પીડીએફમાં એટલું બધું લખેલું છે મિત્રો ઇંગ્લિશમાં કે તમે કન્ફ્યુઝ થઈ જશો, રાઈટ। તો એના માટે મિત્રો એકદમ સિમ્પલ ભાષાની અંદર, રાઈટ, તમને કદાચ ખબર પડી છે એવી સિમ્પલ ભાષાની અંદર હું આ વિડીયો તમને સમજાવીશ કે 1-7 કોડમાં આપણે કયો કોડ ભરવાનો રહેશે। અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓ એક્ઝામિનેશન આપી રહ્યા છે, એટલા માટે કેટલાક ડ્રોપ લીધેલા છે, કેટલાક કોલેજમાં ભણી રહ્યા છે, રાઈટ, કેટલાક સેકન્ડ ઇયરમાં, ફર્સ્ટ ઇયરમાં છે, એ બધાને નીટની પરીક્ષા આપી છે, તો કયો કોડ ફિલ કરી શકે ફોર્મની અંદર એના વિશે હું વાત કરીશ ડિટેલમાં। તો મિત્રો ધ્યાનથી વિડીયો જોજો, છેક સુધી જોજો, વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા, અને તમે જો નવા છો તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં બેલ બટન છે ને ક્લિક કરી ઓલ ઉપર ક્લિક કરજો, જેથી આ ચેનલની અંદર મિત્રો તમને સ્ટડી ટિપ્સ અને સાથે સાથે એનસીઆરટી લાઇન ટુ લાઇન બાયોલોજીના વિડીયો પ્રાપ્ત થશે, ઓકે। તો મિત્રો અહીંયા 1-7 કોડ આપેલા છે, મેં અહીંયા શોર્ટમાં લખેલું છે, પણ મિત્રો હું તમને ઘણું બધું નવું કહીશ એટલે આટલું જોઈન બંધ ના કરી દેતા વિડીયો, નહીં તો ખબર નહીં પડે, રાઈટ। તો અહીંયા એક્ઝામિનેશન કોડ 1, રાઈટ, તો જે લોકોને ફોર્મ ભરતી વખતે કયો કોડ લખવાનો છે મિત્રો, તો એવા વિદ્યાર્થીઓ કે જે લોકો અત્યારે એક્ઝામ આપી રહ્યા છે, સપોઝ કે 2020 એમની બોર્ડની પરીક્ષા પાસ કરી છે, અને હવે મતલબ સોરી 2021 મિત્રોને 2021 એટલે કે નાઉ ડેઇઝ અત્યારે જે લોકો નીટની એક્ઝામ આપવાના છે 2021 મિત્રો, એ બધા જ વિદ્યાર્થીઓ કોડ 1 પુરુષ છે મિત્રો, એટલે કે અત્યારે જે લોકોને 12મા રિઝલ્ટ આવી ગયું છે, ખાલી નીટની પરીક્ષા બાકી છે, રાઈટ, એવા વિદ્યાર્થીઓ આ વર્ષે જે નીટની એક્ઝામ આપવાના છે એ બધા જ મિત્રો શું લખશે, કોડ 1 લખશે। હું સિમ્પલ ભાષામાં કહીશ મિત્રો, અંદર ઘણું બધું લખેલું છે, પણ આપણને જેટલી ખબર પડે ઇઝીલી ફટાફટ ખબર પડે એવી ભાષામાં શોર્ટમાં વિડીયો બનાવીશ, ઓકે। તો કોડ 2, બીજો કોડ કોણ લખી શકશે ફોર્મની અંદર, કોડ 2 કોને લખવાનો છે, તો એવા લોકો જે લોકોએ ડ્રોપ લીધેલો છે મિત્રો, 1 વર્ષથી ડ્રોપ લીધેલો છે, 2 વર્ષથી ડ્રોપ લીધેલો છે, 3 વર્ષથી ડ્રોપ લીધેલો છે, વચ્ચે એક પણ જગ્યા એડમિશન નથી લીધેલું, ખાલી ફક્ત ડ્રોપ લીધેલો છે, ફરીથી કહું છું, રાઈટ, કોઈ એડમિશન નથી લીધેલું ક્યાંય, ખાલી ડ્રોપ લીધેલો છે, એવા વિદ્યાર્થીઓ કોડ 2 લખશે મિત્રો। ફરીથી કહું છું, ખાલી ડ્રોપ લીધેલું છે, કોઈ એડમિશન કોઈ કોર્સમાં લીધું નથી એમને, 12મા પછી એકવાર મતલબ સ્ટાન્ડર્ડ 12th કમ્પ્લીટ કર્યા પછી, રાઈટ, એમને સીધો ડ્રોપ લઈ લીધો છે, રાઈટ, કોઈ પણ એડમિશન કોઈ કોલેજમાં લીધું નથી, એવા વિદ્યાર્થીઓ જ ડ્રોપ મતલબ કોડ 2 લખશે। કોડ 3 મિત્રો એવા વિદ્યાર્થીઓ લખશે કે જેમને પ્રી કોઈ કોર્સ કરેલો છે, પ્રી ડિગ્રી કોર્સ કરેલો છે, રાઈટ, આ સ્પેશિયલ કર્ણાટકના વિદ્યાર્થીઓ માટે છે કે જેમને પ્રી ડિગ્રી કોર્સ કરેલો છે 12th પછી મિત્રો, તો કોઈ કોર્સ કરેલો હોય વચ્ચે પ્રી ડિગ્રી કોર્સ, રાઈટ, પ્રી ડિગ્રી કોર્સ એટલે કે એમને ગ્રેજ્યુએશન નથી કર્યું, પણ એના પહેલાં કોઈ એવો કોર્સ કરેલો છે કે જે પ્રી ડિગ્રી કોર્સ કહેવાય છે મિત્રો, તો એકચ્યુઅલી કર્ણાટકના વિદ્યાર્થી પીયુસીની બધા ઘણા બધા એક્ઝામ છે મિત્રો, રાઈટ, તો એમના માટે છે, તો આપણે ચિંતા કરવાની જરૂર નથી। કોડ 4 કે જેમને પ્રી મેડિકલ કોર્સ કરેલો છે, પ્રી પ્રોફેશનલ કોર્સ કરેલો છે મિત્રો, રાઈટ, કે દાખલા તરીકે આ કોર્સ ફોરેનમાં જ થાય છે મિત્રો, ઇન્ડિયામાં પોસિબલ નથી, રાઈટ, તો જે ફોરેનના વિદ્યાર્થીઓ જેમને પ્રી મેડિકલ કોર્સ કરેલો છે, પ્રી પ્રોફેશનલ કોર્સ કરેલો છે, અને આવનારી એક્ઝામમાં યુજીસીની મતલબ નીટમાં એક્ઝામ આપીને અહીંયા મેડિકલમાં એડમિશન લેવા માગે છે, રાઈટ, તો એમના માટે મિત્રો કોડ 4 લાગુ પડશે, ઓકે, તો ડન, એ પણ આપણે કોઈ ચિંતાની વાત નથી મિત્રો। કોડ 5ની વાત કરીએ તો જે લોકો અત્યારે બીએસસીમાં એડમિશન લઈ ચૂક્યા છે, રાઈટ, અને ફર્સ્ટ ઇયરમાં છે યા ફિર સેકન્ડ ઇયરમાં છે મિત્રો, યાદ રાખજો ઇન્ટરમીડિયેટ વચ્ચે છે, રાઈટ, મતલબ ફર્સ્ટ ઇયરમાં છે અને એમને નીટની એક્ઝામ આપી છે, તો એ લોકો કોડ 5 સિલેક્ટ કરશે। હવે ઘણા બધાને પ્રશ્નો થાય મિત્રો કે સર મેં તો પહેલાં ડ્રોપ લીધો હતો અને અત્યારે મિત્રો મતલબ હું ફર્સ્ટ ઇયરમાં છું, રાઈટ, તો પણ તમારે મિત્રો કોડ 5 જ સિલેક્ટ કરવાનો છે, કારણ કે તમે ફર્સ્ટ ઇયરમાં છો, ભલે વચ્ચે ડ્રોપ લીધો હોય, રાઈટ, વચ્ચે ડ્રોપ લીધો હોય, ફરી તમે કોલેજમાં એડમિશન લઈ ચૂક્યા છો અને અત્યારે રિસેન્ટલી તમે ફર્સ્ટ ઇયરમાં ભણી રહ્યા છો, તો તમારે કોડ 5 જ સિલેક્ટ કરવાનો રહેશે,
सेम एवी रीते कोड सिक्स जेमने बीएससी कम्प्लीट कर दीधु है मित्रों, राइट, बीएससी कम्प्लीट कर दीधु है, राइट, ए लोग मित्रों शू करते कोईपण मित्रों अँ बीएससी मतलब है ग्रेज्युएशन कोर्स, राइट, कोईपण ग्रेज्युएशन कोर्स मित्रों अँ कम्प्लीट कर लीधो है एवं विद्यार्थियों कोड सिक्स वर्षे मित्रों, राइट, वच्चे पछी ड्रॉप लीधो हो, तमे त्रण वर्ष ड्रॉप लीधो अने पछी बीएससी कर्युं, बीएससी कम्प्लीट कर दीधु हो, राइट, तो पण तमे शू लखशो मित्रों कोड सिक्स, आ एक्जाम्पल आपूं छूं मित्रों, राइट, तो जेमने बीएससी कम्प्लीट कर लीधु है डिग्री मतलब कोर्स रिजल्ट है, राइट, तो एवं लोग कोड सिक्स कम्प्लीट पूरसे मित्रों, कोड सिक्स लगते अने कोड सेवन मित्रों के जे लोग फॉरेन स्टडी करे छे अने ए एमनी पासे जे फॉरेन स्टडी नू जे इक्विवेलेंट धोरण 12 नी समकक्ष रिजल्ट, राइट, एटले के फॉरेन में जे भी स्टडी थती होय, राइट, पण एमनू रिजल्ट आपणा भारतना धोरण 12 ना समकक्ष होवू जोईए मित्रों, स्टैंडर्ड 12 एटले के प्लस 2 ना समकक्ष हशे तो ए लोग आ एक्जाम ना अंदर कोड 7 लखशे, राइट, जेमने 12 भणेला छे અને અત્યારે અહીંયા યુજીસી નીટ આપવામાં માંગે છે પણ એનું રિઝલ્ટ કેવું હોવું જોઈએ મિત્રો, આપણા ધોરણ 12 ના સમકક્ષ હોવું જોઈએ, રાઈટ, માન્ય હોવું જોઈએ, તો એવા લોકો અત્યારે કોડ 7 લખશે. તો મુખ્યત્વે મિત્રો આપણે બધા જ હાલ રિસેન્ટલી કોડ 1 આપણે એડ કરવાના છીએ, કારણ કે આપણે અત્યારે એક્ઝામ આપવાના છીએ 2021માં મિત્રો, જે લોકો રિસેન્ટલી હમણાં જ બોર્ડની પરીક્ષા આપી છે એવા વિદ્યાર્થીની વાત કરું છું કે જેમને કોઈ ડ્રોપ નથી લીધેલો કે જેમને કોઈ બીએસસીમાં એડમિશન નથી લીધેલું, જસ્ટ હવે પહેલીવાર નીટ આપી રહ્યા છે એ બધા જ લોકો મિત્રો કોડ 1 સિલેક્ટ કરશે. આઈ હોપ બધું જ ક્લિયર થઈ ચૂક્યું હશે, રાઈટ. તમે ગમે તેટલા વર્ષથી ડ્રોપ લીધેલો છે મિત્રો, ખાલી ડ્રોપ લીધેલો છે તો તમારે કોડ 2 ફિલઅપ કરવાનો છે. ડ્રોપ લીધા પછી બીએસસીમાં અથવા કોઈ ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધેલું છે તો તમારે મિત્રો કોર્સ મતલબ કોડ 5 સિલેક્ટ કરવાનો છે. ફર્સ્ટ ઇયરમાં હો તો બીએસસી કમ્પ્લીટ કરેલું છે તો તમારે કોડ 6 સિલેક્ટ કરવાનો છે. તો આઈ હોપ બધું જ તમને ક્લિયર થઈ ગયું છે આ કોડ બાબતે મિત્રો. તમે જ્યારે ફોર્મ ફિલઅપ કરવા જાઓ છો મિત્રો, હું તો તમને એક સજેશન આપીશ કે તમે ફોર્મ ભરો છો તો સાયબર કેફેમાં જઈને ભરો, રાઈટ. તમે જાતે ટ્રાય ના કરશો કારણ કે ભૂલ થવાના ચાન્સીસ 99% છે, રાઈટ. એટલે સાયબર કેફેમાં જઈ અને ત્યાં ફોર્મ ફિલઅપ કરાવો, કારણ કે એ લોકોને બહુ એક્સપિરિયન્સ હશે અને એ લોકો ફટાફટ તમને સારી રીતે ફિલઅપ કરી આપશે, રાઈટ. તો કોઈ રિસ્ક ના લો, રાઈટ. એટલા માટે મિત્રો સજેશન આપું છું. બાકી તમે જાતે જો આવડતું હોય તો કરી શકો છો, એમાં કોઈ શંકાનું સ્થાન નથી મિત્રો. તો આઈ હોપ તમને બધું ક્લિયર થઈ ચૂક્યું છે. હજી કેટલાક પ્રશ્નો છે નીટ બાબતે મિત્રો, એ આપણે બીજા વિડીયોમાં મિત્રો હું શેર કરીશ તમારી સાથે અને તમારા બધા ડાઉટ ક્લિયર કરીશ. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, તમે બધા લોકોને શેર કરજો જેથી દરેક વિદ્યાર્થીને નોલેજ મળે, કોઈ ખોટું ભરી ના દે મિત્રો ફોર્મ, રાઈટ. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું, ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.